નમસ્કાર મારાવાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું તમારી ચેનલ રૂપિયા તો બનેગામાં અને ઘણા ટાઈમથી વિડીયો નથી આવ્યો લગભગ બે અઠવાડિયા થઈ ચૂક્યા છે મને પણ ખબર છે મારાવાલા ગુજરાતીઓ પણ મેં કીધું એમ જ કે ટાઈમનો અભાવ છે પ્લસ બીજું કે હું અત્યારે ઘરે છું અને બધું છોડી છાડીને ઘરેથી બધું ટ્રાય કરું છું કે મતલબ એક લેપટોપ લઈને કે ચાલો અહીંયાથી રિસર્ચ કરું અને ફૂલ ટાઈમ મારું આમાં જ દેવું છે પ્લસ કે બીજી ખેતીવાડી હોય છે તો ખેતીવાડીમાં પણ તો ટાઈમનો અભાવ છે એટલા માટે અને મેં ઘણા બધા એક નોટ પૂરેપૂરી બનાવીને રાખી છે કે કયો શેર ક્યારે બાય કરવો અને ક્યારે સેલ કરવો મારી પાસે ઓલરેડી બધું ડેટા અવેલેબલ છે પણ બસ વિડીયો નહોતો બનાવી શકતો કારણ કે ટાઈમનો અભાવ છે વચ્ચે વાવાઝોડું પણ હતું આશા રાખું છું કે તમે બધા સહી સલામત હશો વાવાઝોડામાં કાંઈ નુકસાન નહીં થયું હોય અહીંયા પણ હતું પણ નુકસાન નથી થયું કાંઈ પણ હવે પાછા આવી ગયા છે તો હું એકલો છું મારી પાસે કઈ ટીમ નથી અને પ્લસ બીજું કે હું એક મેં તમને કીધું તું અને ટેલિગ્રામ ચેનલમાં હું તમને મૂકી દઈશ મેં જે કીધું ડેટા કે કયો સર ક્યારે લેવું ક્યારે ના લેવું એનું આખી આખું મતલબ મેં બનાવેલું છે ડેટા છે મારી પાસે એ હું ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરો તો કરી જોઈએ એમાં હું મૂકી દઈશ પણ મેં જેમ કીધું હું એકલો છું અને પ્લસ બીજું કે ઇન્ટ્રા ડેના તમે શોર્ટ વિડીયો જોયા હશે જે હું મૂકું છું તો એમાં પણ કામ ચાલુ છે આપણી સ્ટ્રેટેજી પણ એક બનાવી રહ્યા છીએ એમાં પણ કામ ચાલું છે જે મતલબ પાછી પેડ વર્ઝનમાં આવી જશે અત્યારે ટ્રાયલમાં છે એ તો એ જો સક્સેસફુલ થઈ જાય તો એમાં પણ મતલબ આપણે આગળ વધીશું અને આ તો વિડીયો આપણે ટાઈમ ટુ ટાઈમ બનાવતા રહેશું ટાઈમ મળે એટલે આજે ઘણા ટાઈમથી કહેતા હતા કમેન્ટો પણ આવતી એક સાહેબ નવો વિડીયો બનાવો નવો વિડીયો બનાવો તો કેમ નહીં બનાવી તમારા માટે તો જો આ વિડીયો લેવા છો ગોદાવરી પાવર છે શેરનું નામ છે તમે જોઈ લેજો અને અત્યારે મેં જેટલા પણ તમને શેર કીધા છે તો મારે કહેવા નથી કે મતલબ પાછા વિડીયો રિપીટ નથી કર્યો પણ ઓલમોસ્ટ બધા ડબલથી ઉપર થઈ ગયા છે તમે જૂના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો તો આ છે ગોદાવરી પાવર એક એક કેનલ એક એક અઠવાડિયાની છે તો આમાં તમે જુઓ હું કાંઈ નહીં ખાલી એક સાદો સિમ્પલ ડ્રોઈંગ તમને પણ શીખવાડી દઉં છું જેથી તમને પણ લાઈફમાં ક્યારે કોઈ ઉપર નિર્ભર ના રે ઉપર મારા અલગ જાતિઓ એટલે સમજો આ એક સપોર્ટ એન્ડ રેジસ્ટર ની લાઈન ડ્રો કરો બચ સપોર્ટ એન્ડ રેジસ્ટર હવે જો આ કન્સોલિડેશન ઝોન માં હતું તમે જોશો ને તો તો આ કન્સોલિડેશન ઝોન માં હતું એમાંથી બહાર નીકળવાનો એક મસ્ત બ્રેકઆઉટ આવ્યો છે તમે જોવો ને તો ઉપરની ની સાઈડ નું એક તો મસ્ત આ ક્યારે થિયેતું તમે એ પણ જોઈ શકો છો 31 મે બે હજાર થી અત્યારે બે હજાર ત્રેવીસ જૂન સુધીનું હતું તો આપણે અઠવાડિયાની એક કેનલ છે હવે હું તમને લઈ જાઉં એક દિવસની એક કેનલમાં એટલે તમને વધારે માહિતી મળશે આમ જો આ શું તો કન્સોલિડેશન ઝોન જેને કહેવાય કન્સોલિડેશન ઝોનમાં હતું એટલે અહીંયાથી બહાર નીકળવાની કોશિશ કરે છે ઘણા ટાઈમથી કન્સોલિડેશન ઝોનમાં મારા મારવાળું જતી ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે પણ અહીંયા તમે એક દિવસની કેનલમાં પણ જોશો ને તો તમને ખ્યાલ આવશે થોડુંક મોટું કરી દઉં અને આ કન્સોલેશન ઝોનમાં જે એરિયા હતો એને ડિલીટ કરી દઉં હવે તમને શું ખબર પડે છે કે ઉપર એક એનો સપોર્ટ હતો ત્યાંથી એ પાછો અડીને નીચે પડ્યું છે તમને આ દેખાય છે તો કે આ સાહેબ દેખાય છે તો જુઓ હવે તમને એક દિવસની એક કેનલ છે અઠવાડિયાની નથી અઠવાડિયામાં તમે જોશો ને તો મતલબ કન્સોલિડેશન આ એક દિવસની એક કેનલ છે તો સપોર્ટ એન્ડ હોય છે ફરતો હતો તો હવે શું થયું એક તો એમણે ડબલ્યુ બનાવ્યું હતું તો ડબલ્યુ મતલબ સક્સેસફુલ થયું ઠીક છે ઓકે એક જ મિનિટ હા જો આમાં હવે તમને સારું દેખાય હવે જો અહીંયા જોશો ને તમે તો આ પણ એક મતલબ કન્સોલિડેશન જોન હતો હા આનો પણ એક બ્રેકઆઉટ આવ્યો છે જો એક દિવસની એક કેનલ ઠીક છે આ એક દિવસની એક કેનલ છે તો એમાં પણ તમે જોશો ને તો બે જાન્યુઆરીથી બે હજાર ત્રેવીસથી અત્યાર સુધી આઠ નવ જૂન બાર જૂન બે હજાર ત્રેવીસ આટલો એરિયામાં કન્સોલ્ટ જો હવે એનો બ્રેકઆઉટ આવ્યો મસ્ત બ્રેકઆઉટ આવ્યો ફ્રેશ બ્રેકઆઉટ આવ્યો અને શેર ઉપર ગયો તો સામે મેં તમને કીધું એનો સપોર્ટ હતો ઉપર અને ઉપરથી ટચ થઈને પાછું નીચે આવ્યો છે તો આ રીટેસ્ટ થાય છે તમને પહેલા પણ કહું છું આમ જો ઝૂમ કરીને બતાવી દઉં છું અહીંયા એક રીટેસ્ટ કરશે તમને ડ્રો કરીને જ બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે એક જ મિનિટ શીખો ગુજરાતીઓ એવું નહીં કોઈ શીખાડે તો તમે પોતે પણ તમારી જાતે શીખો મજા આવશે એકવાર તમે ફિલ્ડમાં ઉતરશો ને અહીંયા સુધી રીટેસ્ટ થાય છે અને પછી ડાયરેક્ટ બોમ આ રીતે એક જ મિનિટ કરી દઉં ઘણા ટાઈમથી લોકોની કમેન્ટ આવતી સાહેબ વિડીયો બનાવો વિડીયો બનાવો તો કીધું ચાલો આજે ટાઈમ કાઢી અને બનાવી જ દઉં બાકી તો એકલો માણસ હું કેટલું બધું કામ કરું તમને ખબર છે જો એક આપણે મેં તમને કીધું ટ્રેડિંગ ટ્રેડિંગનું પણ એક પૂરો કોર્સ ચાલુ છે જે કોર્સ બનાવવા આવે છે જે એ પણ તમને પછી સૌ આવશે જેને કોઈને પરચેસ કરો એ કરી શકે છે અને બીજું કે ભાઈ આ તો ચાલું જશે આનો પણ પેડ વર્ઝન બહુ જ જલ્દી અમે લોન્ચ કરવાના છીએ પ્લસ હું તારે એકલો છું તો ઘરેથી કામ કરું છું અને જોબ બહુ જ છોડી દીધું છે ઓનલી આપણે આમાં જ ફોકસ કરવાનું છે બસ અને જોબમાં પણ સારું એવું હતું એવું નથી નહોતું જોબમાં પણ બહુ હતું પણ નહીં મારે જોબ નથી કરી ફૂલ્લી આઝાદી જોઈએ સમજી ગયા ને તમે એટલે ઘરે છીએ કિસાન છીએ અમે પણ ખેતી કરીએ છીએ બધું છે તો બધું સાથે કરવાનું છે તો બધા સાથે મળીને સાથે કરશું આપણે તો ચિંતાની કાંઈ જરૂર નથી તો આ રીતના થશે તમે જોઈ શકો છો અહીંયાથી મસ્ત વોલ્યુમ સાથે મોટી ગ્રીન કલર બની છે ત્યાંથી ટચ થઈ અને રીટેસ રિટેસ નીચે આવી છે કેમ કારણ કે અહીંયા જુઓ તમે તો એકવાર એને આ રજિસ્ટન્સ ઉપર હતું તો એકવાર એમને પણ અહીંયાથી રજિસ્ટન્સ લીધેલું છે તમે જોઈ એક જ મિનિટ જો અહીંયા અહીંયા ટચ થઈને પછી નીચે ગયું તો એ જ રીતના અહીંયા આ બીજી વાર છે ટચ થઈને નીચે જઈ અને અહીંયાથી કારણ કે ફેસ બ્રેકઆઉટ આવ્યો છે તમે જુઓ ને અહીંયાથી ઉપર ગયું છે એટલે રીટેસ્ટ થવા માટે અહીંયા સુધી તો આવશે જ અરે ત્યાં સુધી અયા સુધી અયા થી પાછો ફરી થી ઉપર જશે ને મારા ખ્યાલ થી 450 ની આજુબાજુ તમને પણ બતાવી દઉં ચલો ને એટલે તમને કઈ તકલીફ ન પડે 450 એક્ઝેક્ટ 440 50 ની આજુબાજુ પાછો નીચે આવે છે ને જેવો આવે એ આપણે બાયંગ ની એક મતલબ ઓપોર્ચ્યુનિટી ગોતી શકે કે હા ફ્રેશ બાયંગ છે તો પછી ત્યાં થી પાછો ઉપર જઈ શકે છે અને સ્ટોપ લોસ તમે રાખી શકો છો ચારસો વીસ નો અને તમે ટાર્ગેટ રાખી શકો છો તો ટાર્ગેટ પણ તમને બતાવી ટાર્ગેટ એક બાવન વીક હાઈ એનો ટાર્ગેટ હશે તો એનું પણ તમને ડ્રો કરીને બતાવી દઉં એવી ટાર્ગેટ નવું ફ્રેશ હાઈ મારતું હોય તો આપણે કઈ રીતના ટાર્ગેટ ડ્રો કરવા તો એ પણ તમને બતાવી દઉં સાડા સાડા પાંચસો થી છસો નું જો આ ફ્રેસ બાઇંગ બ્રેકઆઉટ આવ્યું તો અથવા તો રીટેસ્ટમાં પાછું નીચે જાય તો પછી આપણે નથી લેવાનું તો આને તમારે તમારે વોચ લિસ્ટમાં રાખવાનું છે કહેવાનું મારો તમારે તમારે વોચ લિસ્ટમાં રાખવાનું છે તો આ રીતના હું તમને જો તમે ટેલિગ્રામ જોઈન ના કરે જો કારણ કે એમાં હું ડેટા મૂકું છું ઘણા બધા એવા શેર છે જે એના અકોર્ડિંગ મેં લખ્યું છે કે આ તરફ જાય તો બાય કરજો આ તરફ જાય તો સેલ સેલ કરજો અથવા તો સ્ટોપ સ્ટોપલોસ તમારો આપી દેજો મતલબ નીકળી જાજો તો એમાં ઘણા બધા શેર છે જે ડબલ થઈ ગયા છે જેમાં ટાર્ગેટ હતા એ ની આજુબાજુ પણ પહોંચો આવી ગયા છે ઘણા બધા એવા શેર છે જો હું વિડીયો નથી બનાવી શકતો તો હું એનો ડેટા બનાવીને રાખી દઉં છું કે ભાઈ મને જયારે ટાઈમ મળે તો વિડીયો બનાવું છું અથવા તો એ ડેટા પડ્યા હોય છે તો મને પછી ખબર હોય છે હું જોઉં ત્યારે કે હા આ શેર હું પોતે પણ લઉં છું અને બાય કરું છું એ જ ડેટા ઉપરથી તો એ ડેટા હું પૂરેપૂરો તમારે ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ તો ટેલિગ્રામ ચેનલ જોઈન ના કર્યું કરી લેજો કારણ કે એમાંથી ઘણા બધા શેર છે જે મતલબ ભાગવાના ચાલુ થયા છે એનો વિડીયો બનાવી શક્યો નથી તો તમને ડાયરેક્ટ ડાયરેક મળી જશે તો જે કાંઈ કરો તમારા શું કે જે કાંઈ પણ કરો એ તમારે ખુદની રિસર્ચ ઉપર કરજો તમારા કોઈ એડવાઇઝરોની સલાહ લેજો તમારા રિક્સ ઉપર કરજો ઠીક છે અને તમે પોતે પણ જાતે મહેનત કરો અને તમે પોતે પણ શીખો અગર તમે આવ્યા છો આ માર્કેટમાં અને મારા વિડીયો જોવો છો એનો મતલબ કે તમે માર્કેટમાં આવ્યા છો તો આવ્યા છો તો તમારે કમાવા માટે જ આવ્યા છો નક્કી છે તો તમારે શીખવું તો પડશે જ આજની તો કાલ શીખવું તો પડશે જ કોઈ બીજા પાસેથી શીખો કે મારી પાસેથી શીખો પણ શીખવું તો પડશે જ આ તો નક્કી જ છે મારા વાળા બીજાથીઓ તો શીખો કે મારા વિડીયો જોઈને શીખો તો કોઈ બીજાના વિડીયો જોઈને શીખો પણ શીખો શીખો તો તમારા માટે સારું છે એમ હું એમ નથી કે તમે જોબ બોબ મારી આમ છોડીને બધું શીખો ના તમે જે કાંઈ કરતા હો કરો એની સાથે શીખો તો ઇન્ટ્રા ડે નો કોર્સ બને છે એટલા માટે મારે બધું કરવું પડે છે કારણ કે હું ઇન્ટ્રા ડે માં પણ છું અને તમે જોતા હશો શોર્ટ વિડીયો તો એ પણ તમે લાઈક કરજો તમે કોઈ લોકો લાઈક નથી કરતા મેં જોયું લાઈક કરો શું ભગવાન જાણે કંજુસાઈ નડે છે તો લાઈક કરતા જાઓ વિડીયોને શેર કરતા જાઓ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા થેન્ક યુ મારા વિજેતીઓ ધન્યવાદ મળીએ નેક્સ્ટ વિડીયોમાં